થી આપણે વજ્ર ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન બનાવ્યું છે. એનો મેઇન હેતુ એ છે કે અત્યાર સુધી આપણે જયારે બધી વાત કરીએ છીએ, આપણે વુમેન એમ્પાવરમેન્ટ ની વાત કરીએ છીએ, સોશિયલ એમ્પાવરમેન્ટ ની વાત કરીએ છીએ, પણ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ જે વર્લ્ડ વોરમાં કેટલી રિસર્ચ તમે વાંચો તો એવું કે છે કે જયારે માણસ ઇકોનોમિક એમ્પાવર્ડ હોય છે, ફાઇનાન્શિયલી એમ્પાવર્ડ હોય છે, ત્યારે સોશિયલ એમ્પાવરમેન્ટ, પર્સનલ એમ્પાવરમેન્ટ, સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ ઇવેન્ચ્યુઅલી આવે છે. આઈ વુડ નોટ સે કે 100% આવી જાય છે, એનો બધાનું સ્થાન છે, પણ ઇવેન્ચ્યુઅલી જયારે માણસ ફાઇનાન્શિયલી એમ્પાવર્ડ હોય છે, ઇકોનોમિકલી હોય છે, તો આવે છે. એટલે હવે અમે આ વજ્ર ફોર્સ બ્રિગેડ એટલા માટે કરી કે ઇરેજી વોર્ડ માં આપણે 109 પોલીસ હાર્ટ માટે તો કામ કરીએ છીએ. હવે એ ઇમરજન્સી સર્વિસ છે કે જયારે બેન રેપ, મોલેસ્ટેશન, ટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ એવામાં પ્રોબ્લેમ હોય તો પોલીસ પહોંચીને બચાવે છે. એ પોલીસ સિવાય આ કામ કોઈ બીજું કરી જ નથી શકવાનું. પણ જયારે તમે જોશો કે લેટ્સ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ડોમેસ્ટિક વાયલન્સ નો કેસ હોય, છોકરીને કાઢી મૂકી હોય અને એના પપ્પાના ઘરે રહેતી હોય, તો હવે છોકરી કરે શું? કેસો તો કોર્ટમાં ચાલ્યા કરતા હોય છે, લોયરો રમત રમ્યા કરતા હોય છે, એ છોકરી ગુંગળાઈ જાય છે, એને કશું ખબર નથી પડતી, એ બધા આડે અવળે કંઈક અલગ અલગ વિચારો આવે, કંઈક સુસાઇડનો વિચાર આવે, આમ તેમ થાય. એના કરતા અમે વિચાર્યું કે આપણે એ છોકરીનું હેન્ડ હોલ્ડિંગ કરીએ. હેન્ડ હોલ્ડિંગનો મતલબ શું છે કે આપણે એને લેટર સે, કારણ કે સૌથી પહેલા આવા કેસીસમાં તમે જોયું હશે તો સૌથી પહેલા એક મોરલ સપોર્ટનો જરૂર હોય છે, એક હેન્ડ હોલ્ડિંગની જરૂર હોય છે, જ્યાં આપણે એને કહી શકીએ કે ભાઈ આના કરતા બી જીજી દુનિયા છે અને તું એ દુનિયામાં ઇનિશિયલી ઓબ્વિયસલી નથી આવવાની, કારણ કે મારી પાસે આવા એક્ઝામ્પલ છે, પણ જ્યાં પણ એનું દિલ કહે છે પણ એનું દિમાગ એને અલાઉ નથી કરતું, કારણ કે એને સોસાયટી અલાઉ નથી કરતી, એના પેરેન્ટ્સ એને અલાઉ નથી કરતા. પણ જ્યારે આપણી આપણે આજે બ્રિગેડ છે, આ બ્રિગેડ એટલે બનાવી છે કે બ્રિગેડ એનું હેન્ડ હોલ્ડિંગ કરશે અને એના હેન્ડ હોલ્ડિંગ કરીને એને આમાંથી કાઢીને આપણે એનું સ્કિલ ડેવલપ કરશું. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન જોડે આપણો ટાઈપ છે, એમાં એ લોકો એવું કરાવી રહ્યા છે કે આપણને કેરિયર કાઉન્સેલિંગ અને એ લોકોના જે નાના નાના કોર્સિસ હોય, કેરિયર કાઉન્સેલિંગ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે નોર્મલી બહેનોને એવું લાગતું હોય કે ભાઈ ખાલી આપણે બ્યુટિશિયન નો કોર્સ, એ લોકોને એવું નથી કહેવાય કે બીજા 400 કોર્સ છે જેમાંથી એ લોકોને જે ગમતો હોય કોર્સ લેવાય અને એમાં એ લોકોને સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળે. અને અત્યારે તો ગવર્મેન્ટે બી ઘણા કોર્સિસમાં જયારે તમે જોબ પર લો છો તો તમે ગવર્મેન્ટ બી એના પર તમને પૈસા આપે છે. એટલે આ બધી ચીજ અમારે લોકો સુધી પહોંચાડવી છે. અને સાથે સાથે એવું નથી કે બેન કે ભાઈ માર ખાય પછી તમે હેલ્પ કરશું, એ લોકો ડાયરેક્ટ અમારી પાસે આવશે તો અમે હેલ્પ કરશું. એટલે આ બ્રિગેડનો મતલબ જ એ છે કે અમે કરીબ 30 ટીમ બનાવી છે ઓલ ઓવર અમદાવાદ કવર કરવા. એની પાસે અત્યારની સ્ટાર્ટિંગમાં અમારી પાસે 150 મેમ્બર છે. ઓબ્વિયસલી અમે વધારશું મેમ્બર અને આ મેમ્બર્સને અમે ઇનિશિયલી અમે એમને ટ્રેન કરી દીધા છે ફ્રોમ ધ કાઉન્સેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે એની ઉપર બેસે લીગલ ટીમ, કાઉન્સેલિંગ ટીમ અને મેડિકલ ટીમ, અને એની ઉપર બેસે એડવાઇઝરી જે આજે તમે અહીંયા જોઈ રહ્યા છો. એટલે આ આખું એવું માળખું બન્યું છે કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે છોકરીનું યા છોકરાનું હેન્ડ હોલ્ડિંગ કરી એને મેઇન સ્ટ્રીમમાં નાખી અને પછી આપણે એને આપણે એને એને મેઇન સ્ટ્રીમમાં નાખી અને એની લાઈફ હેલ્પ કરવાની છે બનાવવા માટે. સો ધીસ ઇઝ ધ પર્પસ. ખાસ કરીને વાત કરીને જે 1091 જે મૂકવામાં આવ્યું એનાથી કેટલી મહિલાઓને અત્યાર સુધી ફાયદો થયો? એમાંથી ઘણી મહિલાઓ થાઉઝન્ડ, તમે જે મારા એવા હશે ગ્રુપમાં, થાઉઝન્ડ ઓફ બહેનો બચી છે. ઇન ટર્મ્સ અમદાવાદમાં, ગુજરાતમાં એવું કંઈક રેપ નથી કે રસ્તા પર પેલું રેપ કરી દીધું, બસમાં રેપ કરી દીધું, પણ ગુજરાત ને અમદાવાદમાં ડોમેસ્ટિક વાયલન્સ છે. અને એના કેસમાં અમે શું કરીએ છીએ કે જયારે બી બેન અમને ફોન કરે, એમને અમને રિક્વેસ્ટ છે, થેન્ક યુ તમે આ ક્વેશ્ચન પૂછ્યો, મને રિક્વેસ્ટ છે કે જયારે તમને કોઈ હેરાન કરે ત્યારે તમે થોડી હિંમત કરો અને 109 ડાયલ કરી દો. અગર તમે વાત નથી કરી શકતા તો ચિંતા ના કરતા, અમે તમારું લોકેશન શોધીને તમને બચાવવા આવશું, પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ડાયલ કરો. કારણ કે અગર તમે પછી કહો છો તો પછી ઇમરજન્સી સર્વિસ નથી, તો એના લીધે પ્રોબ્લેમ શું થાય છે કે એના લીધે અમે એ વખતે વેન નથી મોકલી શકતા, પછી તમારે પોલીસના ધક્કા ખાવા પડે છે સ્ટેશનમાં. એના કરતા બેટર છે કે તમે અમને એ વખતે કહો. અને એ રીતે અમારી પાસે જે રેકોર્ડ છે, અમે દિવસની કમસે કમ 12-15 અમારી પીસીઆર વેન જાય છે. ઓબ્વિયસલી મેજર પ્રોબ્લેમ છે ડોમેસ્ટિક વાયલન્સ, મારામારી, સાસુ સસરા ત્રાસ, આ બધા મેજર પ્રોબ્લેમ હોય છે. એટલે એના માટે અમે આ રીતે સેવા આપીએ છીએ. અને એ રીતે અમારે તમે ફેસબુક પર જોશો તો રોજ બધી કેસીસ ચડે છે જેમાં બહેનો બચે છે. ઘણી વાર બહેનોને અમે થોડું આવી એ રીતે બી બચાયા છે કે કંઈક જોબમાં એમને પ્રોબ્લેમ થતો હોય, કોઈ છેડતી કરતું હોય રસ્તા પર. અમારી પાસે હજી એક નવી સારી સર્વિસ છે જેને અમે કહીએ છીએ છેડતી ઓન ફોન. એમાં અમે એવું કહીએ છીએ કે જયારે બી કોઈ બી માણસ એમને ફોન પર છેડે બેનને, તો બેનને કહે છે કે તમે ખાલી અમને કહી દો, તમને કોઈ દિવસ પોલીસ સ્ટેશન નહીં બોલાવશું, તમારું નામ ગુપ્ત રાખવા માંગશું, અને તમારી કમ્પ્લેન સોલ્વ થાય, તમને કમ્પ્લેન નંબર મળશે અને તમારી કમ્પ્લેન સોલ્વ થાય પછી બી અમે તમને ટ્રબલ ટિકિટ નંબર આપશું અને એ નંબર એનાથી તમે એક મહિના સુધી અમે તમારા ટચમાં રહી અને તમારે પૂછશું કે ભાઈ કમ્પ્લેન રી એ થઈ છે કે નથી થઈ. મેમ ઘણી વખત એવું પણ થાય છે પોલીસ વોર્ડ ઉપર મોટા ઘણી વાર, એના માટેનું કારણ શું? સી, એ તમે આ ઘણું આમ ને તેમ કહેશો તો સાહેબ નહીં ખબર પડે, કારણ કે મારી પાસે મારા જે રિસ્પોન્સ ટાઈમ અમે જેને કહીએ કે લોકેશન આવે અને પછી અમે એને બચાવવા જઈએ, તમારો રિસ્પોન્સ ટાઈમની એવરેજ 7-8 મિનિટો છે. એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. એક કેસ આવ્યો હતો, બેને ફોન કર્યો કે મારી પર તેલ રેડાયું છે.
અમે લોકો એ બેન ને એડવાઇસ આપી કે તમે રૂમ માં બ્લોક કરી દો, રૂમ ના ખોલતા જ્યાં સુધી અમારી પીસીઆર ના આવે. એક નહીં સાહેબ, અમે બે પીસીઆર મોકલાવી તાકી જે પીસીઆર જલ્દી બચે. પીસીઆર પહોંચી, ત્યાં પોલીસ ઓફિસરે મને ફોન, અમને ફોન કર્યો. પછી અમે પેલા બેનને ફોન પર ચાલુ રાખ્યા હતા, હવે કહું કે તમે ફોન અહીંયા કરો અને દરવાજો ખોલો અને પછી અંદર જશો. એટલે અત્યારે તમે જે રિસ્પોન્સ ટાઈમ છે, અમારી પાસેથી 1091 ની વાત કરી રહી છું. 1091 નો રિસ્પોન્સ ટાઈમ આજની તારીખમાં 7-8 મિનિટનો છે. ના, વજ્રો ફોર્સમાં અમારો બહુ જ ક્લિયર છે, વી આર નોટ એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ, વી આર નોટ એની, અમે કંઈક એક્ટિવિઝમ નથી કરવાના, અમારે જે જે ઝંડા નથી કાઢવાના, અમે વી આર નોટ અગેન્સ્ટ એની ગવર્મેન્ટ થિંગ ઓર એનીથિંગ અગેન્સ્ટ એની સિસ્ટમ. વોટ વી હેવ, અમારા અહીંયા આખા જે બધા મેમ્બર છે એ નોન પોલિટિકલ છે, નોન એનજીઓ છે, અમે એનજીઓ ટાઈપ બી નથી કરવા માંગતા. આ બધા બેન સુખી છે, સુખી ઇન ટર્મ્સ ઓફ વોટ, પોતાની લાઈફમાં સુખી. આમાં લેડીઝ બી છે અને જેન્ટ્સ બી છે, સિનિયર સિટીઝન બી છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ લોકો જે બહેનો છે પોતાની કોમન સેન્સ, બધું હાઈ લેવલ અત્યારે નથી કર્યું, કારણ કે હાઈ લેવલમાં બધું બગડે છે, પોતાની કોમન સેન્સથી એ લોકો આ જે હેન્ડ હોલ્ડિંગ કર્યું, જે એક સ્નેહ પ્યાર પ્રેમ હેન્ડ હોલ્ડિંગ કરવાનું છે એ આપે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.